સરહદી વિસ્તારમાં નર્મદા કેનાલના પાણીને લઈ ખેડૂતો ઉગ્ર જોવા મળી રહ્યા છે. આજે ઢીમા ગામના ખેડૂતો થરાદ ખાતે આવેલી નર્મદાની કચેરીનો ઘેરાવ કર્યો હતો. ઈડાટા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલના ગેટમેનની તનાશાહીના પગલે ખેડૂતોને રવિ પાકના વાવેતર બાદ પાણી ન મળતા ખેડૂતોનું રવિ વાવેતર નિષ્ફળ થવાની અણી ઉપર પહોંચી ગયું છે, જેના પગલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે આ રોષના ભાગરૂપે ખેડૂતોએ થરાદની નર્મદા વિભાગની કચેરીનો ઘેરાવ કર્યો હતો અને ખેડૂતોએ કચેરીના અધિકારીઓ સમક્ષ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે આગામી સમયમાં પાણી નહીં મળે તો ભૂખ હડતાલ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારવા ઉપરાંત હાઈકોર્ટમાં પુકાર લગાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે. અને મારે અહીંયા કેનાલની અંદર પાણી આવતું નથી. અમે કેટલી વખત રજૂઆત કરી, કેટલી વખત અરજીઓ આલી, અમે નીતિશ સાહેબને આલી, મુખ્યમંત્રીને આલી, છતાં અમારું કોઈ અમળતું નથી. ગેટ મેનેજર કામાને અમારે ને ગેટ મેનેજરને ઓટી પડી છે. ગેટ મેનેજર પાણી છોડતો નથી. મારું ખેતર કોરવું પડ્યું છે અને અગર અમારા ખેતરમાં કાલ પાણી નહીં મળે તો નકામ હું આત્મહત્યા કરીશ, નકામ હું હાઈકોર્ટમાં અરજી કરીશ. હવે હું એટલો બધો કોઈ અમારું અભળતું નથી. એટલા બધા અમે આટલા બધા ખેડૂતો ત્રાસી ગયા છો. અમને 3 વર્ષથી અમને આ લોકો હેરાન કરે છે. આ વાંય આવા તો કહેશે અહીંયા જો, અહીંયા જો તો કહેશે અહીંયા આવો. અમે અભણ માણસ ખેડૂત છો, અમે ક્યાં જાઓ? અને અમે આગળ આંદોલન કરશું અને ભૂખ હડતાલ ઉપર અમે કલેક્ટર ઓફિસમાં ઉતરશું. આ અમારી આટલી વિનંતી છે અને અમારી સરકાર સાંભળે, નકા પછી અમે આગળ કાર્યવાહી કરશું. અમારે બીજું પાણી ન મળતા અમે ઈડાટા ડિસ્ટ્રિક્ટમાંથી પસાર થતી ઢીમા માઇનોર 2માં અત્યારે હજી 10 ખેડૂતો એવા છે કે જેમને કોરવણનું પાણી નથી મળ્યું અને ખડકાની અંદર અત્યારે પાણી ગેટમેન છોડતો નથી. અધિકારી જે દિવસ રાત્રે આવે એ દિવસે પાણી અમને મળે છે. અત્યારે અમે કચેરી આવ્યા તો આજ હજી અમને પાણી મળશે. બાકી રોજ અમે 15 દિવસથી ત્યાં રાત્રે અમારું પોતાનું પ્રાઇવેટ વાહન ભાડે કરી અને ત્યાં જઈએ. રાત્રે પાણીનો ગેટ બંધ હોય છે, અધિકારીને ફોન કરીએ તો અધિકારીનો પણ ફોન ઉપાડતો નથી ગેટમેન. અને વારંવાર 3 વર્ષથી અમે રોજ આવો હેરાન થઈએ. એક દિવસે અમને ફૂલ પાણી છોડેલો, એ દિવસે પણ અમે અધિકારીને ફોન કરેલો કે ભાઈ કેનાલ થોડી ધીમી કરાવો. અધિકારી રાત્રે થરાદથી ત્યાં જઈ અને જાતે પોતાનો ગેટ બંધ કર્યો ત્યારે પાણી બંધ થયો. જો અધિકારીનું ગેટમેન ન માનતો હોય તો અમારો ખેડૂતોનો તો કઈ રીતે સાંભળે? અને રોજ ગેટમેન રાત્રે 5 વાગે બંધ કરી અને સુઈ જાય છે દિવસે. એમને 6 વાગે તો 6 વાગ્યાનો નિયમ છે એમનો બંધ કરવાનો, છતાં એ 5 વાગે બંધ કરી નાખે. અમને તાત્કાલિક પાણી મળે એવી વ્યવસ્થાની અમે આજે રજૂઆત કરી છે અને જો હજી અમને પાણી નહીં મળે તો અમે પછી આગળની કાર્યવાહી કરીશું.